રામ લક્ષ્મણ ને મૂર્છા અને ઇન્દ્રજીતનો વધ માર્કંડેજી કહે છે. ત્યાર પછી રાવણે પોતાના વીર પુત્ર ઇન્દ્રજીતને કહ્યું, બેટા તું શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ છે. યુદ્ધમાં ઇન્દ્રને પણ જીતીને તે પોતાની ઉજ્જવળ ક્રાંતિનો વિસ્તાર કર્યો છે. તેથી યુદ્ધભૂમિમાં જઈને રામ લક્ષ્મણ અને સુગ્રીવનો નાશ કર. ઇન્દ્રજીત બહુ સારું કહીને પિતાની આજ્ઞાનો સ્વીકાર કરીને કવચ પહેરી રથ પર બેસીને તરત જ રણભૂમિ તરફ ચાલ્યો. ત્યાં પહોંચીને તેણે સ્પષ્ટ રૂપે પોતાનું નામ કહીને પરિચય આપ્યો અને યુદ્ધ માટે લક્ષ્મણને લલકાર્યા. લક્ષ્મણ પણ ધનુષ્ય પર બાણ ચડાવીને બહુ જ વેગપૂર્વક તેની સામે આવી ગયા અને સિંહ જેમ નાના પગો નાના મૃગોને ભયભીત કરે છે તે જ રીતે પોતાના ધનુષ્યના ટંકારથી બધા જ રાક્ષસોને ભયભીત કરવા લાગ્યા. ઇન્દ્રજીત અને લક્ષ્મણ બંને દિવ્યાસ્ત્રનો પ્રયોગ જાણતા હતા. બંનેની આસપાસમાં ભારે શત્રુતા હતી અને બંને એકબીજાની તેથી તે બંને વચ્ચે ઘોર યુદ્ધ થયું. એકબીજા પર વિજય પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા તેથી તે બંને વચ્ચે ઘોર યુદ્ધ થયું. દરમિયાન વાલી પુત્ર અંગતે એક વૃક્ષ ઉખાડીને ઇન્દ્રજીત પર ફેંક્યું. વૃક્ષના પ્રહારથી તે વિચલિત ન થયો ત્યાં સુધીમાં અંગત તેની નજીક પહોંચી ગયા હતા. તેથી ઇન્દ્રજીતે તેને જોરથી ગદા ફટકારી, પરંતુ ગદા અંગત પર ભારે બળવાન હતા તેથી ગદાના પ્રહારને પણ તેમણે ગણકાર્યો નહીં અને ક્રોધિત થઈને ફરીથી એક સાલનું વૃક્ષ ઉખાડીને તેની પર ફેંક્યું. તેનાથી ઇન્દ્રજીતનો રથ ભાંગીને ભૂકો થઈ ગયો. ઘોડાને સારથી મરાઈ ગયા. ત્યારે ઇન્દ્રજીતે તે રથમાંથી કૂદી પડ્યો અને માયાનો આશ્રય લઈને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયો. તેને અંતર્ધ્યાન થયેલો જોઈને ભગવાન રામ પણ ત્યાં આવી ગયા અને પોતાની સેનાનું બધી જ બાજુએથી રક્ષણ કરવા લાગ્યા. ઇન્દ્રજીત પર ક્રોધી થઈને રામ અને લક્ષ્મણના ઉપર ઇન્દ્રજીત પણ ક્રોધી થઈને રામ અને લક્ષ્મણના ઉપર બાણવૃષ્ટિ કરવા લાગ્યો છે. ત્યારે તેઓ હાથોમાં મોટી મોટી શિલાઓ લઈને આકાશમાં ઉડીને તેને શોધવા લાગ્યા. ઇન્દ્રજીત પોતાની બાણવૃષ્ટિથી રામ લક્ષ્મણને વિંધવા લાગ્યો. બંને ભાઈઓના શરીર બાણોથી વિંધાઈ ગયા અને આકાશમાંથી જાણે સૂર્ય અને ચંદ્ર પડ્યા હોય તેમ બંને મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયા. એટલામાં વિભીષણ આવી ગયા. તેમણે પ્રજ્ઞાસ્ત્રથી તેમને મૂર્છા કરી દૂર કરી અને સુગ્રીવે વિશલ્યા નામની ઔષધિને દિવ્ય મંત્રથી અભિમંત્રિત કરીને બંને ભાઈઓના શરીર પર ચોપડી દીધી. તેના પ્રભાવથી તેના શરીર પરના બાણોના જે ઘા હતા તે રૂજાઈ ગયા. આ ઉપરાંત તે બંને ભાઈઓ મહાપુરુષો તરત હોશમાં આવી ગયા. ભગવાન રામને સ્વસ્થ થઈને જોઈને વિભીષણે, અહીં આપની સેવામાં હું એક ગુહક આવ્યો છે જે તેનાથી આંખો ધોઈ લેવાથી તમે માયાથી છુપાઈ ગયેલા શત્રુને જોઈ શકો તથા જેને આ જળ આપશો તે બધા જ પણ તેને જોઈ શકશે. બહુ સારું કહીને શ્રી રામચંદ્રે તે જળ લઈને તેનાથી પોતાના બંને નેત્રો ધોયા. ત્યારબાદ લક્ષ્મણ, સુગ્રીવ, જાંબુવાન, હનુમાન, અંગત, મેંદ, વિંદ, નીલ વગેરે પણ તેનો ઉપયોગ કર્યો. લગભગ મુખ્ય બધા જ વાનરોએ તેનો ઉપયોગ કર્યો. વિભીષણના જણાવ્યા પ્રમાણે તે જળનો પ્રભાવ જોવા મળ્યો. એક ક્ષણમાં જ તેમની આંખોની સામે અતિન્દ્રિય વસ્તુઓ પણ દેખાવા લાગી. ઇન્દ્રજીતે તે દિવસ જે પરાક્રમ દેખાડ્યું હતું તેવા દિવસ દેખાડ્યું હતું. તેના વખાણ કરવા માટે તેના પિતાની પાસે દોડી ગયો અને ત્યાર પછી યુદ્ધ કરવા માટે ક્રોધે ભરાઈને પાછો આવી રહ્યો હતો. દરમિયાન વિભીષણના અભિપ્રાય મુજબ લક્ષ્મણે તેના ઉપર આક્રમણ કર્યું. તેની સામે ઇન્દ્રજીતે પણ આક્રમણ કર્યું અને અનેક મર્મભેદી બાણો મારીને લક્ષ્મણને વિંધી નાખ્યા. ત્યારે લક્ષ્મણે પણ અગ્નિ જેવા દાહક બાણોથી ઇન્દ્રજીત પર પ્રહાર કર્યો. લક્ષ્મણના બાણોથી ઇન્દ્રજીત મૂર્છિત થઈ ગયો અને તેણે લક્ષ્મણને વિષધર નાગ જેવા 8 બાણ માર્યા. તેની સામે લક્ષ્મણે પણ અગ્નિ જેવા 3 બાણ માર્યા. તે બાણોનો સ્પર્શ થતાં જ ઇન્દ્રજીત મૃત્યુ પામ્યો.